ધોરણ બાર ઇતિહાસ આજે લેવાયેલ પ્રિલમ પરીક્ષા બે હજાર બાવીસ ત્રેવીસનું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું પ્રશ્નપત્રનું સોલ્યુશન કરીએ સેક્શન એ છે કે અઢારસો સત્તાવનના મહાવિદ્રોહ વિશે સૌ કોણે લખાણ લખ્યું હતું તો કે સર સૈયદ અહમદે કર્યું હતું પછી પેશવા બાજીરા બીજાનો દત્તક પુત્ર કોણ હતા તો માધવરાવ હતા પછી ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી સોળસો ને ચોસઠમાં થઈ હતી ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી હતી વોરન એસ્ટિંગ્ઝે કરી હતી અઢારસો સત્તાવનના સંગ્રામનો પ્રથમ બનાવ બંગાળની કઈ સાવણીમાં બન્યો હતો તો કે મેરઠની સામણીમાં બન્યો હતો પછી નાગપુરનું રેશમ સાના માટે જાણીતું છે તો બોર્ડર માટે જાણીતું છે જ્યોતિબા ફૂલે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી સત્ય શોધક સમાજની સ્થાપના કરી હતી પછી લંડનમાં ઇન્ડિયન હોમરૂમ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી શ્યામજી કૃષ્ણ વર્માએ કરી હતી સ્પેસ એપ્લિકેશન સેન્ટર કયો આવેલું છે અમદાવાદ ખાતે આવેલું છે તિબેટમાં આધ્યાત્મિક અને રાજકીય નેતા કોણ હતા તો કે દલાઈ લામા હતા પછી વિભાગ બીના એકે બે વાક્યના પ્રશ્નો જોઈએ તો ગાંધીજીનો અક્ષરદેહ પ્રકાશિત કરનાર પ્રકાશક જણાવો તો કે નવજીવન પ્રકાશન છે પછી હૈદરાબાદ રાજ્યનો સ્થાપક કોણ હતો મીર કમરુદ્દીન હતો એના પછી અમેરિકાની શોધ કોણે કરેલી છે તો અમેરિકો વેસપુચે કરેલી છે કોલંબસો એની શોધ નથી કરી અમેરિકો વેસ આવે છે અને ઘણા કોલંબસને પણ માને છે પછી બ્રિટિશ હિન્દમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ તો સત્તરસો ને તોતેરમાં થઈ ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરનારું શ્રી કયા ગવર્નરે જાય છે રોબર્ટ ક્લાઈવને જાય છે મુંબઈ પ્રાંતમાં રૈયતવાળી પદ્ધતિ કોણે દાખલ કરી હતી ગવર્નર એલ એલ્ફિન્સ્ટને કરી હતી ભારતમાં આયોજન પંચનો પ્રારંભ ક્યારે થયો તો પંદર માર્ચ ઓગણીસો પચાસના રોજ થયો હતો પ્રથમ વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ કહ્યું હતું તો કે ઓસ્ટ્રેલિયાએ સર્બિયા પર કરેલું આક્રમણ એટલે કે ઓસ્ટ્રેલિયન રાજકુમારની હત્યા થઈ હતી એના બદલું લેવા માટે જે કરવામાં આવ્યું હતું એટલે કે ઓસ્ટ્રેલિયાએ સરબિયા પર કરેલું આક્રમણ તાત્કાલિક કારણ હતું રાષ્ટ્રધનની સ્થાપના ક્યારે થઈ હતી દસ જાન્યુઆરી ઓગણીસો વીસના રોજ થઈ હતી પછી કોમિન્ટનનું મુખ્ય દેશ શું છે તો કે કોમિન્ટન એ રશિયાના કામદાર પક્ષનું એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે જે રશિયાની અંદર સામ્યવાદીઓનું રક્ષણ કરવું અને સમગ્ર વિશ્વમાં સામ્યવાદી વિચારધારાનો પ્રચાર કરવો એ એનું ધ્યેય રહેલું છે એના પછી સેક્શન સી બે ગુણના પ્રશ્નો જોઈએ તો વિલિયમ બેન્ટિંગના ન્યાય વિષયક સુધારા જણાવો મંગલ પાંડે અઢારસો સત્તરના વિપ્લવનો પ્રથમ શહીદ બન્યો સમજાવો આર્ય સમાજની પ્રવૃત્તિઓની માહિતી આપો ચહાલવાદી નેતાઓના નામ જણાવો ભંગ ભંગનું આંદોલન શા માટે શરૂ થયું હતું પછી બોસ્ટન ટી પાર્ટીના બનાવ સમજાવો સંયુક્ત રાષ્ટ્રના હેતુઓ જણાવો ઠંડુ યુદ્ધ એટલે શું પ્રમુખગત લોકશાહી એટલે શું એન્ટિબાયોટિક દવાઓથી માનવ સમાજને શું ફાયદો થયો એના પછી વિભાગડી ત્રણ ગુણના પ્રશ્નો જોઈએ તો કે ઈસવીસન અઢારસો સત્તાવનના મહાવિદ્રોહ વિશે જાણવા માટે કઈ સાધન સામગ્રી પ્રાપ્ત થાય છે બીજું પાણીપતના યુદ્ધ ત્રીજા વિશ્વ યુદ્ધ વિશે માહિતી આપો બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ સમજાવો ભારતમાં કૃષિ ક્ષેત્રે સ્થગિતતાના કારણો સમજાવો હરિયાળી ક્રાંતિ વિશે લખો ધર્મ સુધારણાનું સ્વરૂપ સમજાવો પ્રથમ વિશ્વયુદ્ધના કારણો ટૂંકમાં જણાવો જોડાણવાદની નીતિ સમજાવો વિશ્વમાં થયેલા આતંકવાદી હુમલા પર ટૂંકમાં સમજાવો જૈવ વિજ્ઞાનમાં થયેલા સંશોધનો સમજાવો ટેલિવિઝ અને રેડિયોનું સંદેશમાં સ્થાન સ્પષ્ટ કરો એના પછી પાંચ ગુણના પ્રશ્નો છે અઢારસો સત્તાવનના સંગ્રહમાં રાજકીય કારણો સ્પષ્ટ કરો થિયોસોફિકલ સોસાયટીનો અર્થ અને ઉદ્દેશ્ય જણાવી તેમાં શ્રીમતી એની બેન્સનો ફાળો જણાવો ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની વિગતો દર્શાવો ભારતીય સ્વતંત્રતા સંગ્રામના સુભાષચંદ્ર બોઝનું પ્રદાન સ્પષ્ટ કરો સ્વતંત્ર બાદ ભારત સમક્ષ કેવી સમસ્યાઓ હતી સમજાવો અને જર્મનીમાં નાજીવાદનો ઉદય જણાવી તેમાં હિટલરની ભૂમિકા સમજાવો અને બીજા વિશ્વનું કારણો સમજાવો પરિબળો સમજાવો તો આની લિંક વિડીયોની નીચે આપેલી છે ફટાફટ ડાઉનલોડ કરી નાખો આ પેપર